ના સીતારામ બધાને ગુડ મોર્નિંગ. કેમ કે આજે થોડોક વહેલો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ગુડ મોર્નિંગ કહેવામાં કંઈ વાંધો નહીં. અને 3-4 દિવસ થયા તો આપણે મસ્ત એને ઈટિયાનું જ કામ હાલે, ઈટિયાની જ વાતું હાલે. આજે લગભગ છે ને હવે 3-4 કલાકનું રી હોય, આજે કમ્પ્લીટ કામ થઈ જશે. હમણાં હું દૂધ દેતો આવું, દૂધ દઈને આવીને પછી સીધું ઈટિયું જોડી દઈએ. એટલે જેટલું બાકી હતું આપણે પારી તણવાનું, મસ્ત પારી તણાઈએ એટલે ઈટિયાનું કામ કમ્પ્લીટ થઈ જાય. એટલે આપણે આખા ખેતરમાં પારી તણાઈ જઈએ મસ્ત. અને શું કહે, ખાસ વધારવાનું હલે ને ઘણા ટાઈમ પછી અત્યારમાં આપણે છે ને વ્લોગ સ્ટાર્ટ થયો. અને બાકી અહીંયા હાલે છે વાહિંદા, વાહિંદામાં સાંભળેલું વ્યું જાય ને. અને એટલો ઠંડો પવન આવે ને જોરદાર, અને એમ થાય કે હમણાં વરસાદ આવે. હાલો તો આપણે કામકાજ કરી અને ફ્રી થઈ ગયા છે. અને આપણી ટીનુને છે ને અત્યારમાં આજે હું બાંધી આવી છે પસવાડે, એટલે મારી દીકરી બે ડેકારો ઉપાડ્યો છે. અત્યારમાં ટીનુ પાસે કેમ મારે બેસું, કઈ કામ ન હોય મારે. અને આપણી ગોપી છે ને સરતી નથી, અને ભેંસ સરે પડી છે ને ક્યાંય હસવાતી નથી. ભેહું છે ને ન હસવાય, ભેહું બેડકાઉમાં હસવાય કે આજુબાજુમાં ખેતરું ન હોય ને તો પોહાય, બાકી ભેહું ન હસવાય. જો ખાતી જાય ને ગાડ્યું નાખતી જાય, એની પાસે બેહે ને તો કઈ વાંધો ન આવે. આગળ વહી જાય ને તો રાડોટા બોલાવે, પાછી ભીંહવાથી રેણકે ને એટલી વધારે રેણકે, બાકી ન બોલે એટલું બધું. હવે ટીનું ને પાસે બેઠી રહે તો થયું, તો ટીનું મારે ઈ નહીં થાય તું વાઢે ન નાખે તો હું તારા પાસે બેહાંધ એટલી ઘડી. અને અહીંયા હાલે છે ખડવારીઓ, અને જો એટલી કટકીમાં આપણે હે ને કાલ જુવાર વાવી દીધી છે 4-5 કિયારા હે. અને આ હે આપણો વૈષ્ટેરો કપાસ, આમાં હાલે છે અત્યારે પારા સડાવવાનું કામ. પારા વાર્યું ચાલે ને હમણાં તો, હમણાં પારા વાર્યું તો ચાલો ભગાતા પૂરું થઈ જાય. ખાસ આ વૈષ્ટેરા કપાસમાં બાકી બે સાઈડ તો રેડી કમ્પ્લીટ. ઓલા થાંભલા ને આજ પાસે લગભગ, થાંભલા ને ઓલી બાજુ થોડું ગહે, એટલે 3 કલાક જેવું થાય. હાલો આ હેઠે થે ઓલે હેઠે, આ હેઠે થે ઓલે હેઠે, 1/2 કલાક બેઠી ટીનું પાસે. હવે પાછી હમણાં જગ્યા બદલાવે, જો અહીંયા હે ને સોરે હમણાં માલિક બોલી સાંભળી જાય ને તો રાડો તો બોલાવે, તો અહીંયા સોરે જો કાન માંડે જો દેખે ગઈ, દેખે ગઈ બે ની એવું. હા હું ઉભી ખા. ચાય બનાવ રે, 10 વાગી ગયા છે, કાકા તો વાળો ચા બનાવી નાખીએ. આજે આપણે હે ને કારેલા અને મરસાનું શાક બનાવવાનું છે. પ્રમદી આપણે બનાવ્યું હતું ને, 2-3 કારેલા વધ્યા, 3-4 મરચા વધ્યા, તો બનાવી નાખીએ ને કે પછી બગડી જાય. અને બાબા કાલ કુતિયાણા ગયા હતા ને, ના પોરબંદર ગયા હતા ને, તો કુતિયાણાથી જો મસ્ત હે ને હવેજિયાના રીંગણા લઈ આવ્યા. પણ એ આપણે હવેજિયાનો પ્રોગ્રામ કાલ રાખશું. અને સરસ મજાનું અહીંયા આદુ, અને જો આ 2-3 કારેલા છે, એટલે પછી કારેલા છે ને હજી તો વાંધો નથી, હવે આજની તારીખમાં બનાવી નાખીએ શાક. જો એક બગડી ગયું, મેરે કો ભી પીના હે. હાલો ચા પાણી પી લીધા અને પીવડાવી દીધા, અને હવે હે ને સીતા પણ હે ને લાડવા જેવા થયા હે મસ્ત. ને રહી રહી ને પાકે, અમને એમ કે નહીં પાકે, એવડે એવડે થઈ અને ખરી જાય. પણ સીતાફળ હે ને મસ્ત ને પાકી ગયા, જે હે ને ખીલખોળા ને ઓલા સૈકલા ને હે ને ટોસા કરી જાય ને એની અન્ય પાકી જાય, અને બાકી જે કાસા હોય ને ઉતારી ભરી દે ને એટલે 3 દિન પાકી જાય. હા અને ખાસ કરી માને ભાવે સીતાફળ, તો આપણે તો ભાવતા નથી. તો હાલો અત્યારમાં આપણે સડી જઈએ મસ્ત ઢારિયામાં છે. કેટલા છે પાકલ? હાલો એક પાકી ગલ જડ્યું, તમે પાકી ગયા? નહી આ તો કશું હે. હવે ગોતિયામાં હે તો ખરી લગભગ, જો એક વાર દેખાય એ લગભગ પાકી ગલ છે. આપણ પાકી ગયું પડે.
વાહે વાહે પાગે સરદ પાગે. હાલો હવે એને બાંધી દી અને ભેંસને કાઢી હવે બરોબર. કેવા મીઠા છે? સૂથણા કરવા પડે ને. હરદર ને સટણી ને એવું બધું, બાકી માંડવી નો ભૂકો ને ઘણું બધું નખાય પછી હું કઈ નાખતી નથી, કેમ કે એવું મને ના ભાવે. આ કારેલા એ તો બહુ કર્યો છે, તો ત્રણ બફાતા નથી. બોલો ટોપડી માં હવે આને હેને કુકર માં નાખવા જાય. મને એમ કે ત્રણ કારેલામાં હું કુકર મૂકું, પણ ફરજિયાત કુકર મૂકું છે. કારેલા તો 10 હોય કે 3 હોય, બફાતા તો એટલી જ વાર લાગે, એમાં કઈ ફેર ન પડે. પણ મારી એટલી ભૂલ કે મેં ટોપડી મૂકી દીધી. હવે ફરજિયાત કુકર મૂકવું જ હોય. એક ગ્લાસ પાણી ભરી ગયું, હજી એક ગ્લાસ છે તો કારેલા નહીં બફાય. હાલો કમ્પ્લીટ. આપડા કારેલા ને મરચા ભરાઈ ગયા છે અને અહીંયા મૂકી દીધું છે મસ્ત તેલ. હવે વઘારી નાખીએ. હા તો અત્યારે છે ને 11:30 વાગી ગયા છે અને હું છે ને રોટલા ઘડવા બેઠી હતી. મેં લોટ બાંધ્યો તાપતે અને મારા રોટલા બનાવવા બેઠા, કેમ કે બાપા નો ઓર્ડર આવ્યો છે કોફી બનાવવાનો. એટલે જો અહીંયા બને છે થોડી તાકાત વાળી કોફી અને ખાતી હજી લગભગ કલાક એક થશે એટલે જમવાનું મોડું થઈ જશે. એટલે ફેર કોફી પી લેજે થોડો. આપડી કોફી થઈ ગઈ છે તૈયાર. તમારા વાહે એક માણસ જોઈએ છે. હાલો બપોરા કરવા. હાથે આખતા હોય ને. હા કોફી હો. આ સોથી ઘરે આવ્યો. એવ નો બરફ ઘેર ભાગી. હવે તો ઉથલ હોય હાથ. ના ના રોટલા દે જાય. મજા આવે અહીંયા ખાવાની. હાલો તો આપણે નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે વૈગા છે 12 ને 50. એક માં ખાલી 10 મિનિટ ની વાર છે અને ભૂખ લાગી છે જોરદાર. અને બાપા ને રામ ને બસ હવે આવતા જ હશે. ધીમે ધીમે હરિ ભોજન ચાલુ કરીએ તો હમણાં આવે. હાલો વટાણે છે ને એક વગાડ્યું અને એક હવો થઈ ગયો. તો હવા વાગે પણ કામ આપણે પૂરું કર્યું. હવે ઉપાજ નહીં, થોડું મોડું થયું, થોડું હાકવું પડ્યું. હાલો તીનું નાથી બે ગી ભાગ્યા સરવા. બાલ મંદિર માં મૂકવા જાય. હા એવા એવા કરે. શું હાલે મેં તમારે? તો અત્યારે 100 વગાડી દીધા હે અને આપણે હે ને અત્યારે મસ્તી નું ન્યુ કામ કરવાનું હતું, પણ અત્યારે પાછું પારા તાણવાનું કામ ઉપાડ્યું. હા ઓલી જે આપણે જવાર વાવી ને ટ્રેક્ટર થી એમાં થોડા કૂતવણા હમા કરવાના હે. વાત માં તો કઈ ને 15-20 મિનિટ નું કામ. કઈ વાત માં? કઈ દમ ને તો કરી હું કરું દમ વગર નહી. અને 5 વાગ્યાનો સાપાણી પી લીધા હે અને ઢોર ને હે ને માખિયું ની દવા લઈ આવ્યા ને કાલે. એટલે જો નાનો ફુવારો લેવા અને મસ્ત ની બધાય ને ફુવારો એક એક મારી દીધો. ધોરી આવે તો બહુ ન સાટવા દીધી હે ને ભડકે. ઓલા મોટા પપ થી ભડકે અને આ એવડા નાના ફુવારા થી ભડકે. ઉભા ઠેકડા મારે એટલે જેવી તેવી સાટી. હાલો તો જાય ખેતર માં કઈ કામકાજ હોય તો ટાપો ટોયો કરીએ. અને આજે તો બપોર પછી થી તો કઈ ખાસ કામ આવી નતું. ખડાઈ સવારે વાઢી લીધું હતું, અત્યારે કોઈ હાટું વાઢવાનું થતું નથી. અને ચોમાસા ના કેરા આવ્યા મસ્ત ના મસ્ત ના એવડા નેવડા છે કેદી કેદી ના. હવે મને નથી લાગતું આ કઈ ગ્રોથ કરે એવું.